હમાસ સામેની લડાઈમાં ઇઝરાયલના લોકોમાં રહેલી દેશભક્તિનો પુરાવો આખી દુનિયાએ જોઈ લીધો. યુદ્ધમાં દુશ્મન સામે લડવા માટે વિશ્વના કઈ કેટલાય દેશોમાંથી ઇઝરાયલીઓ પોતાના વતન પહોંચ્યા. પણ એક દેશ એવો છે જેને પોતાના નાગરિકોની દેશભક્તિ પર શંકા છે, અને આ દેશ બીજો કોઈ નહીં પણ દુનિયામાં ડુપ્લિકેટનો બાદશાહ ચીન છે. કોરોના કાળ પછી સરકાર પ્રત્યે ઉઠી રહેલા અવાજને જોતા જિનપિંગે હવે વિરોધના શોરને દબાવવાનું નવું હથિયાર શોધી લીધું છે, અને આ હથિયાર બીજું કંઈ નહીં પણ દેશભક્તિના પાઠ છે. જનતાની દેશભક્તિ પર જિનપિંગને નથી વિશ્વાસ. કાયદાનું હથિયાર, વફાદારી પર સવાલ. વિરોધનો અવાજ શાંત કરવા ચીનનું નવું હથિયાર. ચીનીઓને હવે ભણાવશે દેશભક્તિના પાઠ. દેશભક્તિનું નામ ચીનમાં તાનાશાહીનું કામ. કોરોનાને લઈને દેશથી લઈને સમગ્ર વિશ્વમાં લાપરવાહીના કારણે સવાલોના સાણસા વચ્ચે રહેલું ચીન હજુ પણ પોતાની અકડ છોડતું નથી. કોરોના કાળ દરમિયાન ઝીરો કોવિડ નીતિના નામે નાગરિકો પર અત્યાચાર ગુજાર્યો. બાદમાં જનતાનો રોષ જ્યારે દુનિયા સામે આવવા લાગ્યો તો હવે પોતાની ધરતી પર ઉઠતા વિરોધના સૂરનું મોં દબાવવા માટે જિનપિંગ સરકાર નવો કાયદો લઈને આવી. હોંગકોંગમાં બગાવતને રોકવા માટે જિનપિંગ સરકાર નવો રસ્તો અપનાવવા જઈ રહી છે. ચીન સરકાર હોંગકોંગ સહિત અનેક શહેરો અને રાજ્યોમાં લોકોને દેશભક્તિની ટ્રેનિંગ આપશે, જેને રાષ્ટ્રીય સુરક્ષા શિક્ષણ તરીકે ઓળખવામાં આવશે. ચીન દેશભક્તિ શિક્ષણને પ્રોત્સાહન આપવા માંગે છે, અને એટલા માટે જ જિનપિંગ સરકારે દેશભક્તિ શિક્ષણ કાયદો પસાર કર્યો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય જીવનમાં તમામ પાસાઓમાં ચીનના યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સામ્યવાદી પક્ષ પ્રત્યેની વફાદારી કેળવવાનો છે. ચીનની સરકારી મીડિયામાં આ કાયદાને લઈને કરાઈ રહેલા દાવાનું જો માનીએ તો ચીનમાં આ કાયદો 1 જાન્યુઆરી 2024થી અમલી થશે. શાળાઓ અને કોલેજોમાં દેશભક્તિ સાથે જોડાયેલી વસ્તુઓ શીખવવાની કાયદાકીય ગેરંટી આપે છે. દાવો એ પણ કરાઈ રહ્યો છે કે કેટલાક લોકો દેશભક્તિ ભૂલી રહ્યા છે, તેમને આ અંગે જાગૃત કરવાની જરૂર છે. તો આ તરફ સરકારનું કહેવું છે કે હિસ્ટોરિકલ નાઇલિઝમ એટલે કે ઐતિહાસિક શૂન્યવાદ જેવા પડકારોનો સામનો કરવા માટે આ કાયદો જરૂરી હતો. ચીનમાં જ્યારે લોકો કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી વિશ્વાસ ગુમાવવાનું શરૂ કરે છે અથવા પાર્ટીની ક્ષમતા પર શંકા કરવા કરે છે ત્યારે તેને ઐતિહાસિક શૂન્યવાદ કહેવામાં આવે છે. સાથે જિનપિંગ સરકારે એવું પણ કહ્યું કે આ કાયદો તર્કસંગત, સર્વસમાવેશક અને દેશભક્તિને પ્રોત્સાહન આપતો ખુલ્લા મનનો છે. તે દેશને વિશ્વ સાથે જોડવાની અને અન્ય સંસ્કૃતિઓને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. નવા કાયદા અંતર્ગત દેશભક્તિ શિક્ષણ અન્ય દેશોના ઇતિહાસ અને સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન કરે છે, સાથે જ માનવ સંસ્કૃતિની તમામ સિદ્ધિઓથી પ્રેરિત કરે છે. જોકે દુનિયા આખી ચીનની બે મોઢાવાળી વાતોથી વાકેફ છે. ચીનની જનતા પણ સારી રીતે જાણે છે કે જિનપિંગ સરકાર કહે કંઈક અલગ અને કરે કંઈક અલગ, અને આ વાતનો ડર કહો
કે અસમંજસ કહો એ કાયદો પસાર થતાની સાથે જ ચીનના લોકોમાં જોવા મળી રહી છે. કેમ કે લોકોનું કહેવું છે કે પહેલાથી જ રાષ્ટ્રગીત, કાયદો, નાયકો અને શહીદોની સુરક્ષા અંગેના કાયદા જેવી જોગવાઈઓ સામેલ છે. ચીનમાં આવા કાયદાઓ એવા કૃત્યો પર પ્રતિબંધ મૂકે છે જે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરે અને રાષ્ટ્રીય નાયકોને અપમાનિત કરે. તો પછી દેશભક્તિના નામે લવાયેલા આ નવા કાયદાની જરૂર શું? અને આ સવાલોનો જવાબ ચીન સરકાર દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પરથી મળી જાય છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે આ કાયદાથી ચીનના લોકોમાં જે કમ્યુનિસ્ટ પાર્ટી પરથી વિશ્વાસ ઉઠવાનું શરૂ થયું છે અથવા પાર્ટીની ક્ષમતા પર શંકા કરાઈ રહી છે તેને ખત્મ કરવામાં આવશે. એટલે કે 1 જાન્યુઆરી પછી જો ચીનનો કોઈ પણ વ્યક્તિ જિનપિંગ સરકાર કે પાર્ટી વિરુદ્ધ કંઈ પણ બોલશે તો તેને પણ દેશ વિરોધી કહેવાશે. ટૂંકમાં કહીએ તો આ કાયદા દ્વારા જિનપિંગ ચીનમાં અઘોષિત તાનાશાહી લાવવા માંગે છે. જ્યારે મંગળવારે પાસ થયેલો આ કાયદાનો અમલ થાય ત્યાં સુધીમાં કોઈ ફેરફાર થાય છે કે પછી જિનપિંગ સરકાર ચીનમાં અઘોષિત તાનાશાહી લાગુ કરવામાં સફળ થાય છે એ જોવું રહ્યું. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज. ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધની અસર રાજકોટમાં દેખાઈ રહી છે. નીલકંઠ સિનેમા પાસે ઇઝરાયલ બોયકોટ લખેલા પોસ્ટર્સ લાગ્યા છે. 4 જેટલા વિધર્મી શખ્સોએ લગાવ્યા હતા પોસ્ટર્સ. ભક્તિનગર પોલીસ અને એસઓજી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. પોલીસે 4 શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. નીલકંઠ પાર્ક વિસ્તારમાં ઇઝરાયલ બોયકોટના પોસ્ટરો લાગતા પોલીસ દ્વારા દોડધામ મચી ગઈ હતી અને 4 જેટલા લોકોની અટકાયત જે છે તે પણ કરવામાં આવી હતી. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે બોયકોટ ઇઝરાયલ ઇંગ્લિશમાં લખાણવાળા અને અલગ અલગ બ્રાન્ડ સાથેના આ પોસ્ટરો જે છે તે રસ્તા ઉપર અને દિવાલની અંદર લગાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો દ્વારા આ પોસ્ટર લગાડ્યા હોવાનું સામે આવ્યું છે અને ભક્તિનગર પોલીસ અને એસઓજી તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા જંગલેશ્વરમાં રહેતા 4 જેટલા શખ્સોએ આ પોસ્ટર લગાડ્યા હોવાનું સ્પષ્ટ થતા 4ની અટકાયત કરીને તેઓની આખરી પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને હમાસમાં આતંકવાદીઓ વચ્ચે છેલ્લા 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે શાંત ગણાતા રાજકોટ શહેરમાં અડીને આવેલા વિસ્તારમાં આ નીલકંઠ પાર્ક વિસ્તારમાં ઇઝરાયલ બોયકોટ લખાણવાળા પોસ્ટરો લાગતા ક્યાંક ને ક્યાંક શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોય તેવું પણ સામે જે છે તે આવી રહ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના નીલકંઠ પાર્કના છે કે જ્યાં આ પ્રકારના ઇઝરાયલ બોયકોટ જે છે તેમના પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા છે અને હાલ પોલીસે 4 જેટલા આરોપી જે છે એટલે કે જે અસામાજિક તત્વો દ્વારા ટીખળ કરવામાં આવ્યું છે તેમની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરબિયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ચક્રવાતી તોફાન તેજના કારણે કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળમાં 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ. ચેન્નઈ, તમિલનાડુના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા. દિલ્હી, લખનૌમાં આગામી 5 દિવસ ધુમ્મસ રહેવાની શક્યતા. તો પંજાબ, હરિયાણા, બિહાર, યુપીમાં વરસાદની શક્યતા. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરામાં વરસાદની આગાહી. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાનું યલો એલર્ટ. ચક્રવાત તેજ આજે બાંગ્લાદેશ પહોંચે તેવી શક્યતા. તેની અસરથી ઓડિશા, બંગાળ, કેરળમાં વરસાદ રહી શકે છે. તેજ વાવાઝોડું છે તેના કારણે જે મોસમનો મિજાજ છે તે બદલાઈ ગયો છે. પહેલી વખત એવું થયું છે કે 2 વાવાઝોડાનો ખતરો છે તે ભારત દેશ પર તોળાઈ રહ્યો છે. હમાસ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, તો હમુન વાવાઝોડાનો ખતરો છે તે તોળાઈ રહ્યો છે, તો અન્ય તેજ વાવાઝોડાનો ખતરો છે તે પણ તોળાઈ રહ્યો છે. કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કેરળમાં 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ. ચેન્નઈ, તમિલનાડુના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા.